નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં જોવાના છે ધોરણ નંબર દસનું આજનું જે બોર્ડની પરીક્ષાનું માર્ચ બે હજાર બાવીસનું બેઝિકનું અંગ ગણિતનું જે પેપર હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનો છે તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોવા પેપર ખૂબ જ સરળ હતું એટલે દરેક વિદ્યાર્થીને ખૂબ જ સરળતા રહીએ છીએ સેક્શન નંબર એની વાત કરીએ તો ચોવીસ માર્ક્સનો જે પ્રશ્ન હતો તેમાં પ્રશ્ન એ કે સમીકરણ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર પાંચ અને ચાર એક્સ પ્લસ છ વાય માઇનસ દસ બરાબર ઝીરોનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીં તમને સોલ્યુશન આપેલું છે ત્યાં અહીં સોલ્યુશનમાં આપણે એ વન બરાબર પહેલાં સમીકરણને આપણે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર સાથે સરખાવીએ તો એ વન બી વન અને સી વનની કિંમત મળે બીજા સમીકરણને આપણે એ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સાથે સરખાવો તો એ ટુ બરાબર ચાર બરાબર આપણને છ અને સી બરાબર માઇનસ દસ મળે છે હવે ગુણોત્તર મેળવે તો એ વનના છેદમાં એ ટુ બરાબર આપણને મળે છે એકના છેદમાં બે બી વનના છેદમાં બરાબર પણ આપણને મળે છે વન સી વનના છેદમાં સી ગુણોત્તર પણ આપણને મળે છે મનામ તો અહીં દરેક ગુણોત્તર સરખો છે એનો મતલબ કે તમને ઉકેલ કેવા મળશે અનંત ઉકેલ મળે એટલે પહેલાંનો જવાબ તમારો થશે એટલે એ જવાબ તમારો સાચો જવાબ થશે બીજા વિકલ્પમાં વાત કરીએ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બેના શૂન્યનો ગુણાકાર કયો થાય હવે શૂન્યના ગુણાકાર એટલે આલ્ફા પ્લસ બીટાવાળા સૂત્ર જેનો સી બાય એ હવે સી બરાબર કેટલા છે અહીં બે છેદમાં એટલે એનો સૌ ગુણા કેટલો છે એક એટલે બે છેદમાં એક બરાબર આન્સર કેટલો થશે બે નેક્સ્ટ દ્વિઘા સમીકરણના વિવેચકનું સૂત્ર મેળવો એકદમ ખૂબ જ સરળ પ્રશ્ન તમને મૂક્યો છે તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ બી તમારો જવાબ થશે ચોથું છે સમાંતર શ્રેણીમાં એનનું પદ શોધવાનું સૂત્ર તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એટલે એ ઓપ્શન તમારો જવાબ થશે પાંચમો વર્તુળનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર એકદમ સરળ પ્રશ્ન સી બરાબર પાય આર સ્ક્વેર સી ઓપ્શન તમારો જવાબ થશે છઠ્ઠો પણ એકદમ સરળ ક્વેશ્ચન છે નીચેનામાંથી ખાલજી આ ઘટનાની સંભાવના ન હોઈ શકે ઘટનાની સંભાવના કેવી ન હોઈ શકે તો કે માઇનસ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં માઇનસ એક પોઈન્ટ પાંચ ઋણ ચલો સાતમાં ચોક્કસપણે ઉદભવતી ઘટનાની સંભાવના કેટલી હોય તો ચોક્કસપણે ઉદભવતી ઘટનાની સંભાવના કેટલી હોય એક હોય ચાલો આગળ વધીએ આઠમો એક બોલર દ્વારા દ્રસ ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવેલી છે જેમાં બે છ ચાર પાંચ જીરો બે એક ત્રણ બે ત્રણ તો માહિતીનો બહુ લખ મેળવ્યો એકદમ સરળ છે કે અહીં માહિતી આપેલી છે તેમાં સૌથી વધુ વખત પુનરાવર્ત થતો જે હોય તે અંક તે તમારો બહુ લખતો છે તો બે એક બે અને ત્રણ વાર છે અને બીજા અવલોકન તમે જુઓ તો ત્રણ બે વાર છે એટલે તમારા સૌથી વધારે વખત રિપીટ કયો થાય છે બે તો બે તમારો જવાબ થશે બી ઓપ્શન તમારો જવાબ થશે નવમો પંદર અને પાંત્રીસનો ગુસ્સા ખાલી જગ્યા થાય તો પંદરના આપણે અવયવ પાડીએ તો ત્રણ ગુણ્યા પાંચ આવે પાંત્રીસને અવયવ પાડીએ તો સાત ગુણ્યા પાંચ આવે બંનેનો ગુસ્સા તો બંનેમાં સામાન્ય અવયવ કયો છે પાંચ તો તમારો જવાબ કયો થશે એ ઓપ્શન પાંચ દસમું દ્વિઘાત બહુપદી પદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જેના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વધતા બીટા શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ બી બાય એટલે તમારો એ ઓપ્શન તમારો જવાબ થશે ચલો નેક્સ્ટ જોઈએ આપણે ઉગમ બિંદુથી અંતર આપણે એમનું છે તો એમાં આન્સર બી થશે બારમો ક્વેશ્ચન જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યામાં હોય તો વર્તુળની ત્રિજ્યા કેવી હોય તમને એમ કીધું પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ એટલે ટુ પાયર બરાબર પાય સ્ક્વેર તો એ પાય પાય કેન્સલ સાદુરૂપ આપીએ તો આર બરાબર કેટલા થશે બે કમ ચલો નેક્સ્ટ છે ખરા ખોટા તેરમો કે વર્મૂળમાં પાંચ એ અસમય સંખ્યા તો વિધાન ખોટું છે એ કેવી છે સમય સંખ્યા છે સોરી આવો કેવી આવશે અસમય સંખ્યા આ વિધાન કેવું છે સાચું છે ચલો ચૌ ચૌદમો નંબરનો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણગત ઓછા એક્સના શૂન્યની સંખ્યા ત્રણ છે આ વિધાન કેવું છે સાચું છે પંદરમું બે બે એ સમાંતર શ્રેણી છે હા આ વિધાન પણ સાચું કારણ કે સામાન્ય તફાવત બધામાં કેવો છે સરખો છે સોળમું સાઈન્સ સાહીઠનું મૂલ્ય વનાફ છે તો ના ખોટું વિધાન છે સાઈસ સાઠનું મૂલ્ય કેટલું છે રૂટ થ્રી બાય ટુ સત્તરમાં પણ એક સવાલ જે આપ્યો છે બહુલખ મધ્યસ્થ અને મધ્યક રિલેટેડ કે ઝેડ બરાબર ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર તો આ વિધાન પણ ખોટું છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આવે નેક્સ્ટ અઢારમો છે કે પી ઈ પ્લસ પી ઈ બાર બરાબર માઇનસ એક થાય માઇનસ એક ન થાય આ વિધાન ખોટું છે જવાબ શું આવશે બંને ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય ચલો આગળ જોઈએ ખાલી જગ્યા આપેલ આકૃતિમાં વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ દર્શાવેલો છે તો કે એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે એક બે અને ત્રણ તો એનો જવાબ થશે ત્રણ બીજું સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કો સ્ક્વેર કિંમત કેટલી આવશે એકવીસમું વર્તુળને સ્પર્શક વર્તુળને ખાલીયા બિંદુમાં છેદે તો સ્પર્શક એક અને માત્ર એક બિંદુમાં છેદે બાવીસમો સમાંતર શ્રેણી તમને આપેલી છે ટુ કે અને છવ્વીસના ત્રણ ક્રમિક પદ હોય તો કે બરાબર કેટલા હવે ક્રમિક પદ હોય તેની આપણે આપણને અહીં ડી તફાવત સરખો એટલે એ ટુ માઇનસ બરાબર એ થ્રી માઇનસ એટુ બરાબર અહીં કે આપેલા છે કે એ બરાબર ટુ છે અને એ થ્રી બરાબર છવ્વીસ છે તો અહીં કિંમત મૂકો તો કે બરાબર કેટલા થશે ચૌદ તમારો જવાબ થશે ચલો ત્રેવીસમાં પાંચ રૂપિયાના સિક્કાના ઘનફળ શોધવાનું સૂત્ર નળાકાના ઘનફળનું સૂત્ર આવે છે પાય આર સ્ક્વેર એચ ચોવીસમાં એક આવૃત્તિ વિતરણ માટે સીગમા એફઆઈ એક્સઆઈ તમને બસો પિસ્તાલીસ છે સીગમા એફઆઈ સો છે તેનો મધ્યક કેટલો થાય તો એક્સ બાર મધ્યકનું સૂત્ર મૂકીએ સીગમા આઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ બસો પિસ્તાલીસના છેદમાં સો એટલે પોઈન્ટ પિસ્તાલીસ તમારો જવાબ થશે એટલે બીજો વિકલ્પ તમારો જવાબ આવશે તો આ તો સેક્શન નંબર એનું સંપૂર્ણ સોલ્યુશન ખૂબ જ એકદમ અત્યંત સરળ સેક્શન એ તમને દરેક વિદ્યાર્થીને પૂછવામાં આવેલો હતો અને આઈ હોપ દરેક વિદ્યાર્થીને આવડ્યો હશે જેનું સોલ્યુશન છે ને નેક્સ્ટ આપણે વિડીયોમાં મૂકવામાં આવેલું છે તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો